તવારે સાદ સુણી તમ મહિમા કરું પ્રભુ તારો મહિમા કરું પ્રભુ તારો સ્તવન કરું પ્રિય મિત્રો હું સ્તવન બાઇબલ અભ્યાસ શ્રેણીમાં આપનો આવકાર કરું છું આજના અભ્યાસમાં આગળ વધતા આપણે માર્કના નવમાં અધ્યાય પર આપણું ધ્યાન કેન્દ્રિત કરીશું આ અધ્યાયમાં ઈસુ અશુદ્ધ આત્માથી પીડિત બાળકને સાજા કરતા જોવા મળે છે પરંતુ તેની સાથે સાથે આપણને ઈસુના ત્રણ મહત્ત્વપૂર્ણ ઉપદેશો સાંભળવા મળે છે જે ઈસુએ તેમના મૃત્યુ વિશે કરેલી ભવિષ્યવાણી ઠોકરો ખવડાવનાર કારણો અને સ્વર્ગમાં કોણ મુખ્ય કે મોટું છે તેના પર આધારિત છે પરંતુ આ અધ્યાયમાં એક ખૂબ જ વિશિષ્ટ બાબત એ છે કે આપણે રૂપાંતરને જોઈએ છીએ જે ઈસુની અલૌકિક છબીને રજૂ કરે છે ઈસુ ખ્રિસ્તે ઈશ્વરત્વ છોડી દીધું અને આપણા માટે માનવ સ્વરૂપ ધારણ કર્યું પાપથી અજાણ હોવા છતાં પાપી બન્યા શિષ્યોના પગ ધોઈને સેવકનું રૂપ ધારણ કર્યું સર્વશક્તિમાન હોવા છતાં માણસો પાસેથી કોરડા તથા માર પણ ખાધો આદરણીય હોવા છતાં અપમાન સહન કર્યું આ જ ઈશ્વરત્વ છે આ તે જ મહાનતા છે જે ઈસુએ માનવ દેહમાં પ્રગટ કરી હતી તો મિત્રો ચાલો આ હૃદયસ્પર્શી અભ્યાસમાં આગળ વધીએ માર્ક અનુસાર નવમા અધ્યાયનો અભ્યાસ કરવાના છીએ નવમા અધ્યાયની પહેલી કલમ જોશો તો લખ્યું છે વળી તેમણે કહ્યું પ્રભુ ખ્રિસ્તે કહ્યું હું તમને સાચે જ કહું છું અહીં આગળ કેટલાક એવા છે કે જેઓ ઈશ્વરના રાજને પરાક્રમથી આવી પહોંચેલું નહીં જોવે ત્યાં સુધી મરવાના નથી ઈસુખ્રિસ્તના મરણ અને પુનરૂત્થાન અગાઉ આ તબક્કે આ દર્શાવવામાં આવ્યું છે એનું કારણ હું માનું છું મિત્ર કે ખ્રિસ્ત ક્રુશ ઉપર જાય કે નહીં પણ ઈશ્વરનું રાજ એમના હાથોમાં હતું એ આપણે સમજીએ એ માટે આ છે આ પૃથ્વી પરથી પ્રભુ ખ્રિસ્ત એમને એમ આકાશમાં ચડી ગયા હોત તો પણ મિત્ર સમગ્ર વિશ્વના સર્વોચ્ચ સૂત્રધાર એ હોઈ શક્યા હોત પરંતુ એ રીતે પ્રભુ સુખ્રિસ્ત આપણે આપણા દુષ્કર્મોના પાપોના બંધનમાંથી ઉગારી શક્યા ના હોત આ બાબત મહત્વની છે બીજી કલમ જુઓ શું કહે છે બીજી કલમ છ દિવસ પછી ઈસુ ફક્ત પિતર અને યોહાનને લઈને ઊંચા પર્વત ઉપર ગયા તેઓ જોતા હતા તેવામાં ઈસુનું સ્વરૂપ બદલાઈ ગયું અહીં એક પ્રશ્ન ઉદ્ભવે છે મિત્ર શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિતર યાકુબ અને યોહાનને લઈને જ પર્વત ઉપર ગયા પ્રથમ તો હું તમને એ જણાવવા માંગુ છું મિત્ર કે આ ત્રણ શિષ્યો ઈસુ ખ્રિસ્તના મનગમતા કયા ઘરા માણસો હતા એટલે અથવા તો બીજા શિષ્યો કરતા તેઓ ચડિયાતા હતા એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને પર્વત ઉપર પોતાની સાથે લઈ ગયા નહોતા હું માનું છું મિત્ર કે આ ત્રણેય શિષ્યો શિષ્ય મંડળમાં નબળામાં નબળા શિષ્યો હતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમને બાળકોની જેમ પોતાની સાથે ઊંચકીને લઈ જવા પડ્યા નહીતર તો તેઓ ના આવે યોન અનુસાર શુભ સંદેશના પહેલા આદ્યની કલમ જણાવે છે કે અમે ઈશ્વર પિતાના એકના એક પુત્રને છાજે તેવો કૃપા તથા સત્યતાથી ભરપૂર એવો પ્રભુ મહિમા નિહાળ્યો સ્વરૂપ બદલાઈ ગયું અથવા રૂપાંતર પામ્યા એ શબ્દ મૂળ ગ્રીક ભાષામાં મેટામોર્ફુમ અથવા તો અંગ્રેજીમાં મેટામોર્ફોસ છે રૂપાંતર પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરમાં થયું એ ઈસુ ખ્રિસ્તને પ્રકાશિત કરનાર કોઈ બાહ્ય પ્રકાશ નહોતો મિત્ર રૂપાંતર એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરમાંથી નીકળતો પ્રકાશ હતો અને એટલે જ રૂપાંતર અથવા તો દિવ્ય રૂપ દર્શન પ્રભુ ઈસુ ખ્રિસ્તનું દેવત્વ નહીં બલકે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સંપૂર્ણ મનુષ્યત્વ પ્રદર્શિત કરે છે ત્રીજી કલમ કહે છે અને તેમના વસ્ત્ર સફેદ ચળકતા બન્યા એટલા સફેદ કે દુનિયામાંનો કોઈ ધોબી એવા સફેદ ધોઈ શકે જ નહીં પ્રભુ ઈસુ ખ્રિસ્તના વસ્ત્રો સફેદ ચળકતા બન્યા એટલા બધા સફેદ કે માની ના શકાય કારણ કે ચળકતો પ્રકાશ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરમાંથી નીકળતો હતો ચોથી કલમ કહે છે પછી એ ત્રણ શિષ્યોએ એલિયા અને મોશે ઈસુની સાથે વાત કરતા જોયા એલિયા પ્રબોધકો એટલે કે ઈશ્વરના સંદેશ વાહકોનું પ્રતિનિધિત્વ કરતો હતો જ્યારે મોશે આપણે જોયું છે એ પ્રમાણે મિત્ર નિયમ અને પ્રબોધકો બંને પ્રભુ ખ્રિસ્તના મરણના સાક્ષી છે લુક અનુસાર શુભ સંદેશનો લેખક લુક જણાવે છે કે એલિયાએ અને મોશે પ્રભુ ઈસુ સુખ્રિશ સાથે તેમના મૃત્યુની વાતો કરી પાંચમી અને છઠ્ઠી કલમ જુઓ પિતર ઈસુને સંબોધીને બોલી ઉઠ્યો ગુરુજી આપણે અહીં છીએ એ સારું છે અમે ત્રણ તંબુ બનાવીશું એક તમારા માટે એક મોસેને માટે અને એક એલિયાને માટે કારણ શિષ્યો એટલા બધા ગભરાઈ ગયા હતા કે શું બોલવું એ પિતરને સૂજ્યું નહીં હંમેશની જેમ પિતર અહીં પણ શિષ્ય મંડળની વાચા બને છે સામાન્ય રીતે સિમોન પિતર શું બોલવું એ જાણતો ન હોય ત્યારે જ બોલી ઉઠતો મને એમ લાગે છે કે સિમોન પિતર વારંવાર પોતાના મોંમાં આગળ નાખીને બોલતો હશે અને અહીં પણ એણે એવું જ કર્યું સાતમી કલમ એક વાદળે આવીને તેમની પર છાયા કરીને વાદળમાંથી વાણી સંભળાય આ મારો પ્રિય પુત્ર છે તેનું સાંભળો હવે બધું ધ્યાન તમે જુઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર કેન્દ્રિત થાય છે ઈશ્વરનું વચન આખરી છે આપણે મોશે કે એલિયાને ઈશ્વરના સ્તરે મૂકતા નથી આઠમી કલમ જણાવે છે આ મારો પ્રિય પુત્ર છે તેનું સાંભળો તેઓએ તરત જ આજુબાજુ જોયું પણ માત્ર ઈસુ સિવાય બીજા કોઈને જોયા નહીં માત્ર ઈસુ એ તો અદભુત શીર્ષક લાગે છે ખરું ને માર્ક અનુસાર શુભ સંદેશમાં માત્ર ઈસુ એ એક શીર્ષક જ રહી જાય એવું નથી મિત્ર પણ માત્ર ઈસુ આજે આપણા જીવનનું શીર્ષક બની જવું જોઈએ બહુ જ ટૂંકાણમાં માર્ક બહુ જ મહાન ને વચનદાર શબ્દો પ્રદર્શિત કરે છે માત્ર ઈસુ નવમી કલમ કે છે તેઓ પર્વત પરથી ઉતરતા હતા ત્યારે ઈસુએ તેઓને આજ્ઞા આપી તમે જે જોયું છે તે અંગે માનવ પુત્ર મરણમાંથી સજીવન થાય નહીં ત્યાં સુધી કોઈને કહેતા નહીં તમે જોયું મિત્ર ઈસુક્રિષ્ણના વૃત્તાંતમાં એમના મરણ અને પુનરૂત્થાનનો સમાવેશ થવો જ જોઈએ રૂપાંતરના પર્વત ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું થયેલું રૂપાંતર કોઈ માણસને એના પાપના બંધનોમાંથી છોડાવી શકતું નથી ઈસુ ખ્રિસ્તનું રૂપાંતર આદર્શ અથવા લક્ષ્યને પ્રદર્શિત કરે છે પરંતુ એ લક્ષ્ય ક્રુસ પરના ખ્રિસ્તના મરણ દ્વારા અને મૃત્યુમાંથી તેમના સજીવન થવા દ્વારા હાંસલ થઈ શકે તમે જોશો મિત્ર તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત હંમેશા એમના મૃત્યુ સાથે એમના પુનરૂત્થાનને મરણમાંથી સજીવન થવાને જોડે છે દસમી કલમ તેઓએ તેમને આજ્ઞા તો માની મરણમાંથી સજીવન થવું એટલે શું એ બાબતની તેઓ અંદરોઅંદર ચર્ચા કરવા લાગ્યા અને તેઓએ ઈસુને પૂછ્યું શિષ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરૂ નથી શિષ્યોને ઈસુ ખ્રિસ્તના સમયે શિષ્યો તેમની કબરે દોડી ગયા પણ એમણે જીવંત મુક્તિદાતાની અપેક્ષા તો રાખી જ નથી કોઈની કબર પર માણસ કોઈને જીવતો થયેલો જોવા જતો નથી પણ મૃત માનવી પ્રત્યે પોતાની ભાવના પ્રદર્શિત કરવા જાય છે હવે શિષ્યો ભાવિમાં જોઈ શકતા નહોતા અને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ અને પુનરૂત્થાનની વાત સમજી શકતા નથી એ સ્વાભાવિક છે પણ આપણે અરે આપણી પાસે તો પ્રગટ થયેલા ઈશ્વરના પવિત્ર વચનો એટલે કે બાઇબલ છે ઈસુ ખ્રિસ્તના મૃત્યુ અને મરણમાંથી સજીવન થવાનો પૂરેપૂરો અર્થ સમજવા માટે આપણી માતૃભાષામાં મિત્ર આપણે બાઇબલ આપણા માટે ઉપલબ્ધ છે ઈસુ ખ્રિસ્ત પરના અવિશ્વાસ માટે આપણી પાસે કોઈ બાનું રહે છે ખરું અગિયારથી તેર કલમો જુઓ અને તેઓએ ઈસુને પૂછ્યું કે એલિયાએ પહેલા આવવું જોઈએ તેવું નિયમશાસ્ત્રના શિક્ષકો કેમ કે છે ઈસુએ તેમને કહ્યું સર્વ બાબતોની તૈયારીને અર્થે ખરેખર એલિયા પહેલો આવે છે પણ માનવ પુત્ર સહન કરવું અને તિરસ્કાર પામવો જોઈએ તેવું ધર્મશાસ્ત્ર કેમ કે છતાં હું તમને કહું છું કે ઇલિયા આવી ચુક્યો છે અને શાસ્ત્રમાં જેમ લખેલું છે તેમ તેમ તેની સાથે ફાવે પ્રભુ અહીંયા સ્પષ્ટ કરે છે કે જયારે કોઈ એમ કે જોયું તમે પ્રભુ સુખ્રિસ્ત પોતાનું રાજ્ય સ્થાપી શક્યા નહીં જોયું ને તમે કારણ કે એ પહેલા ઈશ્વરના સંદેશવા કે એલિયાએ આવવું જોઈએ તો બાપ્તિસ્મા કરનાર યોહાન સ્વરૂપે આવી ગયો છે જો તેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને મસી તરીકે સ્વીકાર્યા હોત તો બાપ્તિસ્મા કરનાર યોહાન ભવિષ્ય કથનની પરિપૂર્ણતા છે પરંતુ એ લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને મસી તરીકે પ્રથમ આગમન ટાણે સ્વીકાર્યા જ નહીં અને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરાગમન ટાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગળ આવનાર તરીકે એલિયાના સંબંધમાં કરાયેલી ભવિષ્યવાણી પરિપૂર્ણ થશે શિષ્યો માટે એ સમજ પ્રાપ્ત કરવી અઘરી હતી કે મસી વળી દુઃખ સહન કરવું જોઈએ ઈસુ ઈસુખ્રિસ્ત જૂના કરારના ભવિષ્ય કથનોનો અભ્યાસ કરનાર યૌદ્યો મહાન રાજા દાવીદ જેવા મહાન રાજા તરીકે મસીની અપેક્ષા રાખતા હતા એવો રાજા કે જે તેમને દુશ્મન રોમન સરકારના સકંજામાંથી બચાવે તેઓની દ્રષ્ટિ એમના સમય અને અનુભવ પૂરતી બહુ જ ટૂંકી હતી એ લોકો સમજતા નહોતા કે ઈશ્વરના અનંત રાજ્યનું મૂલ્ય દુનિયાના મૂલ્યથી તદ્દન જુદું જ હતું એ લોકોને વર્તમાન મુશ્કેલીમાંથી છૂટવું હતું પરંતુ શારીરિક યાતના કે રાજકીય પચવણી કરતા પાપમાંથી છૂટવું એ અત્યંત મહત્વનું હતું એ એમ સમજતા નહોતા ચૌથી અઢાર કલમોમાં લખ્યું છે જ્યારે તેઓ બાકીના શિષ્યોને મળ્યા ત્યારે તેઓએ તેમની આસપાસ લોકોનું મોટું ટોળું જોયું નિયમશાસ્ત્રના કેટલાક શિક્ષકો શિષ્યોની સાથે ચર્ચા કરતા હતા જોતાની સાથે લોકો બહુ જ આશ્ચર્યમાં પડી ગયા અને દોડીને તેમને પ્રણામ કર્યા ઈસુએ પોતાના શિષ્યને પૂછ્યું તમે તેમની સાથે શું ચર્ચા કરો છો ટોળામાંથી એક માણસ બોલ્યો ગુરુજી મારા દીકરાને આત્મા વળગેલો છે અને તે તેને બોલવા દેતો નથી તેથી હું તેને તમારી પાસે લાવ્યો છું દુષ્ટ આત્મા તેના પર હુમલો કરે છે ત્યારે તે તેને જમીન પર પછાડે છે અને તેના મોમાંથી ફીણ નીકળે છે તેના દાંત કચ છે અને આખો અક્કડ થઈ જાય છે મેં તમારા શિષ્યોને આત્મા કાઢવા વિનંતી કરી પણ તેઓ કાઢી શક્યા નહીં હવે આપણે પર્વતના શિખરે જોવા મળેલ ગૌરવી દ્રશ્ય જોઈને પર્વતની ટળેટીમાં આવ્યા છે સંપૂર્ણ રીતે ચૌદથી અઢાર કલમોમાં આપણને જે ચિત્ર જોવા મળે છે તો પૃથ્વી પરનું આજનું ચિત્ર છે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં ઈશ્વર પિતા પાસે સીધાવી ગયા છે ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમના ગૌરવી શરીરમાં છે ઈસુ ખ્રિસ્તના શિષ્યો પણ ત્યાં તેમની સાથે છે તેઓ બહુ જ આગળ વધી ગયા છે અને પ્રભુ શ્રી કૃષ્ણ અનુયાયીઓનો મોટો ભાગ પણ ત્યાં પહોંચી ગયો છે મોશે બતાવે છે મિત્ર પરંતુ હવે જરા બીમાર પૃથ્વી ઉપર નજર કરો અને એની સમસ્યા જુઓ ચૌદ થી અઢાર કલમમાં છોકરો આજની પાગલ દુનિયાનું ચિત્ર બતાવે છે હું તમને કહું મિત્ર હું માનું છું કે જો આપણે પૃથ્વીથી ઉપર ઊંચકાઈ શકીએ અને ઉપરથી આ પૃથ્વી ઉપર દ્રષ્ટિ કરી ઈશ્વરની નજરે તેને જોઈએ તો આપણે જરૂર એ મંતવ્ય ઉપર આવી જઈએ કે પૃથ્વી પરનો માણસ ચોક્કસ પાગલ છે પૃથ્વી પરનો માણસ જે રીતે વર્તે છે અને જે કામો કરે છે તે જોઈને એમ લાગે છે કે માણસને દુષ્ટાત્મા વળગ્યો છે છે દુઃખની વાત એ કે ટોળામાંથી એક માણસ પોતાના દીકરાને પ્રભુ સુખ્રિષ્તના શિષ્યો પાસે લાવ્યો પણ શિષ્યો એના હકમાં કંઈ જ કરી શક્યા નહીં અને વધારે દુઃખની વાત તો એ છે મિત્ર કે આજની દુનિયાની જરૂરિયાતોને પહોંચી વળવા પ્રભુ સુખ્રિષ્તની મંડળી લાચારી અનુભવે છે લાચારી આ પ્રસંગમાંથી જે મહત્વની બાબત ઉપર કરી આવે છે ને મિત્ર એ તો એ છે કે શૈતાન સામેનું આપણું યુદ્ધ સતત ચાલતું મુશ્કેલ યુદ્ધ છે સતત ચાલતું યુદ્ધ છે પાપ અને પરીક્ષણ ઉપર વિજય માત્ર પ્રભુ સુખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે મિત્ર નહીં કે આપણા પોતાના પ્રયત્નો દ્વારા પ્રાપ અને દુષ્ટાચારથી ભરપૂર દુનિયા સમક્ષ આજે તારણહાર મુક્તિદાતા પ્રભુ સુખ્રિસ્તને દર્શાવવાની કેટલી બધી જરૂર છે Booty. Bye. Uh -huh. આગળ ઓગણીસમી કલમમાં પ્રભુ સુખ્રિસ્ત કહે છે કે તમે કેવા અવિશ્વાસી લોકો છો તમારી સાથે મારે ક્યાં સુધી રહેવું મારે ક્યાં સુધી તમારું સહન કરવું છોકરાને મારી પાસે લાવો આહા હા 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 પ્રભુ કેટલું અદ્ભુત વિધાન છોકરાને મારી પાસે લાવો તેને મારી પાસે લાવો ઈશ્વરથી દૂર ભટકી ગયેલા માણસને ઈશ્વર પાસે લાવવા સિવાય આપણે બધું જ કરી શકીએ છીએ મિત્ર જો તમે મિત્ર પ્રભુ ખ્રિસ્તને શરણે આવીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે જોડાઈને તમારા દુષ્કર્મોના બંધનોમાંથી તમારા પાપોની શિક્ષામાંથી મુક્ત થયા છો તો તમને નથી લાગતું કે તમારા દીકરાને તમારી માતાને તમારા ભાઈને તમારી બહેનને તમારા પિતાને તમારી દીકરીને તમારા પતિને તમારી પત્નીને તમારા સહકાર્યકરને તમારા પાડોશીને તમારે ઈશ્વર પાસે લાવવા જોઈએ પણ સવાલ એ છે કે શું તમે પોતે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે ઈશ્વર સાથે સીધા સંબંધમાં આવ્યા છો આગળ આપણે વીસ થી બાવીસ કલમો જોઈએ તો લખ્યું છે તેઓ તેને ઈસુની પાસે લાવ્યા ઈસુને જોતાની સાથે એ છોકરાને તાણ આણી તેથી તે જમીન પર પડી જઈ મોમાંથી ફીણ કાઢતો આળોટવા લાગ્યો ઈસુએ છોકરાના પિતાને પૂછ્યું એને આવું ક્યારથી થાય છે તેણે જવાબ આપ્યો બાળપણથી જ તેણે તેને ઘણી વાર અગ્નિમાં અને પાણીમાં ફેંકી દઈ મારી નાખવાનો પ્રયત્ન કર્યો છે જો તમારાથી બની શકે તો અમારા પર કૃપા કરી અમને મદદ કરો દુષ્ટાત્મા વળગેલા આ છોકરાનો કેસ બહુ જ વિકટ કેસ છે મિત્રા જોકે કડારા પ્રદેશના અનેક દુષ્ટાત્મા વળગેલા કબરમાં રહેતા માણસ જેટલો આ કેસ વિકટ નથી છોકરાનો પિતા પોતાના પીડિત દીકરા માટે હવે પૂરેપૂરી રીતે પ્રભુ ઈસુખ્રિસ્તનું શરણ શ્રોતે છે આપણે પણ મિત્ર જો આ પિતાની જેમ કરીએ તો અવશ્ય પ્રભુ ઈસુખ્રિસ્ત આપણી પણ મદદ કરે જ કરે ઈસુખ્રિસ્ત નિષ્ઠુર નથી ઈસુખ્રિસ્ત અસહિષ્ણુ નથી આપણી લાચારી જોઈને પ્રભુ ઈસુખ્રિસ્ત બેસી રહેવા નથી આપણને દુઃખિત પીડિત જોઈને પ્રભુ ઈસુખ્રિસ્ત પથ્થર થતા નથી આપણને સમસ્યામાં ભેટડેલા જોઈને પ્રભુ ઈસુખ્રિસ્ત અદબ વાળીને ઉભા રહેવા નથી મિત્ર જો આપણે પ્રભુ ખ્રિસ્તને પોકાર કરીએ તો પ્રભુ ખ્રિસ્ત આપણી મદદ કરવા તરત જ દોડી આવે છે એવું એમનું હૃદય છે એવું એમનું મન છે ત્રેવીસમી કલમ જોવા આગળ ઈસુએ કહ્યું તમારાથી બની શકે વિશ્વાસ રાખનાર વ્યક્તિને માટે બધું જ શક્ય છે હવે અહીંયા જે મુદ્દો છે એ તો એ છે કે ઈસુ આ પિતાને જણાવવા માગે છે કે તું વિશ્વાસ કર શું આ પીડિત દીકરાનો પિતા તેના દીકરાની પીડાનું કારણ હોઈ શકે અહીંયા પ્રશ્ન એ નથી મિત્ર કે જો તમારાથી બની શકે ઈસુ ખ્રિસ્ત તો બધું જ કરી શકે એમ છે ખરેખર પ્રશ્ન તો એ છે કે જો તું વિશ્વાસ કરે તો પિતાની પરિસ્થિતિ કેવી હતી ઈસુ ખ્રિસ્તે તેને કહ્યું કે વિશ્વાસ રાખનાર વ્યક્તિને માટે બધું જ શક્ય છે જો કે ઈસુ ખ્રિસ્ત અહીંયા એમ કહેવા નથી માંગતા કે જો આપણે હકારાત્મક રીતે વિચારતા થઈએ તો આપણે ચાહીએ તે બધું આપણને આપોઆપ મળી જાય ના 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 ઈસુ ખ્રિસ્ત તો અહીંયા એમ કહે છે કે જો આપણે ઈશ્વર ઉપર વિશ્વાસ કરીએ તો બધું જ શક્ય છે કારણ કે ઈશ્વર માટે કશું જ અઘરું નથી ચોવીસમી કલમ છોકરાનો પિતા બોલી ઉઠ્યો હું વિશ્વાસ તો રાખું છું પણ તે અધૂરો છે મારો વિશ્વાસ વધારો વિશ્વાસ માટે આ પિતાની કાકલુદી જુઓ મિત્ર એ હકીકત છે કે ભરોસાનું અને નિર્ભરતાનું વલણ જેને બાઇબલ વિશ્વાસ તરીકે ઓળખાવે છે એ મદદ વગર મેળવી શકાતું નથી એફીસી લોકોને લખેલા પત્રના બીજા અધ્યાયની આઠમી અને નવમી કલમ પ્રમાણે વિશ્વાસ એ તો ઈશ્વરની ભેટ છે ગમે તેટલો વિશ્વાસ કેળવે પણ માનવી આત્મનિર્ભર બની શકે નહીં બેંકમાં જમા કરાવવાના નાણાંની જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપરના વિશ્વાસને કોઈ ભંડારમાં પૂરી શકાતો નથી મિત્ર ઈસુ ખ્રિસ્તમાંના આપણા ભરોસાને દરરોજ તાજો કરવાથી ઈસુ ખ્રિસ્ત પરનો આપણો વિશ્વાસ વૃદ્ધિ પામે છે પચીસ થી સત્યાવીસ કલમમાં લખ્યું છે ઈસુએ ટોળાને તેમની તરફ ઝડપથી આવતું જોયું તેથી જ તેમણે દુષ્ટાત્માને હુકમ કરતા કહ્યું બેરા અને મૂંગા બનાવનાર હાથમાં હું તને હુકમ કરું છું કે તું છોકરામાંથી બહાર નીકળી જા અને દુષ્ટાત્માએ પાડી છોકરાને મરડી નાખ્યો અને બહાર નીકળી ગયો છોકરો મરેલા જેવો દેખાયો જેથી બધા કહેવા લાગ્યા તે તો મરી ગયો પણ ઈસુએ છોકરાને હાથ પકડીને ઊભો કર્યો એટલે તે ઊભો થયો પ્રભુ ઈસુ ખ્રિસ્તે દુષ્ટાત્મા વળગેલા છોકરાના પિતાનો વિશ્વાસ પણ વધાર્યો મિત્ર અને છોકરામાંથી દુષ્ટાત્મા પણ કાઢ્યો અઠ્યાવીસ અને ઓગણત્રીસ કલમ ઈસુ ઘરમાં ગયા એટલે તેમના શિષ્યુએ ખાનગીમાં પૂછ્યું અમે એ દુષ્ટ આત્માને કેમ કાઢી ના શક્યા ઈસુએ જવાબ આપ્યો દુષ્ટ આત્માઓ માત્ર પ્રાર્થના દ્વારા જ કાઢી શકાય છે બીજા કોઈ ઉપાયથી નહીં શિષ્યોએ ઘણી બધી વાર વિકટ પરિસ્થિતિઓમાંથી પસાર થવાનું આવવાનું હતું મિત્ર એવી પરિસ્થિતિઓ કે જે માત્ર પ્રાર્થનાની મદદથી જ હલ કરી શકાય આપણા જીવનોમાં મિત્ર વિશ્વાસના તાળાની ચાવી પ્રાર્થના છે અસરકારક પ્રાર્થના બે બાબતો માગી લે છે વલણ એટલે કે ઈશ્વર ઉપર સંપૂર્ણ આધાર અને કૃત્ય એટલે માગણી વલણ અને કૃત્ય આધાર અને માગણી આપણને વિશ્વાસ અને સામર્થ્યથી ભરી દેવાની ઈશ્વરને આપણે નમ્ર અરજ કરીએ ત્યારે આપણી પ્રાર્થના ઈશ્વર પરનું આપણું સ્વાવલંબન પ્રદર્શિત કરે છે પ્રાર્થનાનું કોઈ પર્યાય નથી મિત્ર ખાસ કરીને મુશ્કેલ પરિસ્થિતિમાં ત્રીસ અને એકત્રીસ કલમમાં લખ્યું છે ઈસુના મરણની બીજી આગાહી ત્યાંથી નીકળીને તેઓ ગાલેલમાં પસાર થયા પોતે ક્યાં છે એવું કોઈ ના જાણે તે ઈચ્છા હતી કારણ કે પોતાના શીખવતા હતા ધરપકડ આવશે અને ધરપકડ તેને તેને મારી નાખશે છતાં દિવસ પછી મરણમાંથી સજીવન કરવામાં આવશે એ વાત તેઓ સમજી શક્યા નહીં છતાં તેમણે કંઈ પણ પૂછવાની તેઓની હિંમત ચાલી નહીં કેટલીક વખત પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની જાહેર સેવા થંભાવી દેતા જેથી એ પોતાના શિષ્યોને વધારે ઉડાણપૂર્વક શીખવી શકે ઈસુ ખ્રિસ્ત સ્વર્ગે પાછા ફરે ત્યાર પછી એમના શિષ્યો એમનું કાર્ય આગળ ધપાવે એ માટે એમને સુસજ્જ કરવાનું મહત્વ પ્રભુ સુખ્રે જાણતા હતા શીખવા માટે સમય લાગે છે અનુભવ અને શિક્ષણ હોવા છતાં સઘન આત્મિક વૃદ્ધિ પડવારમાં મળી જતી નથી મિત્ર અને એટલે જ મિત્ર આપણે પણ ઈશ્વરના વચનોમાંથી શીખવા માટે આપણા દૈનિક જીવનમાં અમુક સમય અલગ ફાળવવો જ જોઈએ બત્રીસમી કલમ કહે છે એ વાત તેઓ સમજી શક્યા નહીં છતાં તેમને કંઈ પણ પૂછવાની તેઓની હિંમત ચાલી નહીં પ્રભુ સુખ્રે શિષ્યો હજી મરણમાંથી સજીવન થવાની વાત બરાબર સમજ્યા નથી અહીં પ્રભુ ખ્રિસ્ત શિષ્યો માટે પોતાના મૃત્યુની વાત કરે છે અને આપણને એમ થાય છે કે શિષ્યોએ કમસે કમ એ બાબતમાં પ્રભુ હોત તો સારું એના બદલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના મરણની આગાહી કરી કે શિષ્યો અંદરો અંદર ચર્ચા કરવા લાગ્યા કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના રાજમાં એમનામાં સૌથી ઉચ્ચ પદે કોણ હશે કયો શિષ્ય હશે અહીં એમને એમના વર્તનની શરમ આવવી જોઈતી હતી પ્રભુ ઈસુ ખ્રિસ્તે કોઈ પ્રથમ વખત શિષ્ય સમક્ષ પોતાના મરણ અને પુનરૂત્થાની વાત કરી નથી અને એમ છતાં તમે જુઓ આ શિષ્યો સમજતા જ નથી તેત્રીસ થી પાંત્રીસ કલમો જુઓ સૌથી મોટું કોણ એ શીર્ષક નીચે તેઓ કાપરના હુમમાં આવી પહોંચ્યા અને ઘરમાં ગયા પછી ઈસુએ તેમના શિષ્યોને પૂછ્યું રસ્તે ચાલતા તમે શાની ચર્ચા કરતા હતા પણ તેઓએ તેમને કંઈ જવાબ આપ્યો નહીં કારણ કે તેઓ રસ્તે ચાલતા તેમનામાં સૌથી મોટું કોણ એ અંગે અંદરો અંદર ચર્ચા કરતા હતા ઈસુ બેઠા અને પોતાના બારે શિષ્યોને બોલાવીને કહ્યું તમારામાં જે પ્રથમ થવા માગે તેને પોતાને સૌથી છેલ્લો રાખવો અને બધાના સેવક થવું તેમણે એક બાળકને લઈને તેમની આગળ ઉભું રાખ્યું પછી તેને બાથમાં લઈને તેઓને કહ્યું કે જે કોઈ મારે નામે આવા બાળકનો સ્વીકાર કરે છે તે મારો સ્વીકાર કરે છે અને જે મારો સ્વીકાર કરે છે તે માત્ર મારો જ નહીં પણ મને મોકલનારનો પણ સ્વીકાર કરે છે મહાનતાનો આ ઉત્તમ ઉત્તમ આધ્યાત્મિક સિદ્ધાંત છે મિત્ર વ્યક્તિગત સફળતા માટે સતત સંઘર્ષ કરતા શિષ્યો રંગે હાથ પકડાઈ ગયા અને પ્રભુ કૃષ્ણના પ્રશ્નનો ઉત્તર આપવામાં ક્ષોભ અનુભવવા લાગ્યા ઈસુ ખ્રિસ્તના હેતુઓ સાથે આપણા હેતુઓ સરખાવવા આપણને હંમેશા દુઃખદ લાગે છે મિત્ર ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વ્યક્તિઓ મહેનતું હોય મહત્વાકાંક્ષી હોય એમાં કંઈ ખોટું નથી પરંતુ જ્યારે મહત્વકાંક્ષા આજ્ઞાધીનતા અને સેવાને એક બાજુ હળસેલી દેને ને તો તે ખતરનાક પાપ બની જાય અભિમાન અને અસલામતીની બીક પદસ્થાન અને કીર્તિના મૂલ્યોનો આંખ બહુ જ ઊંચો લઈ જાય છે ઈશ્વરના રાજમાં આવા હેતુઓ વિનાશક છે એકમાત્ર સલામત મહત્વાકાંક્ષા ઈસુ ખ્રિસ્તના રાજ તરફ મંડાયેલી હોય છે આપણી પોતાની ભૌતિક પ્રગતિ તરફ નહીં મિત્ર આગળ આપણા પક્ષનો કોણ એ શીર્ષક નીચે એકતાળીસ કલમોમાં લખ્યું છે યોહાને તમને કહ્યું ગુરુજી અમે એક માણસને તમારા નામે દુષ્ટ આત્માઓ કાઢતા જોયો પણ તે આપણા પક્ષનો નહીં હોવાથી અમે તેને અટકાવ્યો ઈસુએ તેમને કહ્યું તેને અટકાવશો નહીં કારણ કોઈ પણ માણસ મારી નામે ચમત્કાર કર્યા પછી તરત જ મારી વિરુદ્ધ ભૂંધી વાતો બોલી શકતો નથી કારણ જે આપણી વિરુદ્ધ નથી તે આપણા પક્ષનો છે હું તમને સાચે જ કહું છું તમે ઈસુ ખ્રિસ્તના શિષ્ય હોવાથી જે કોઈ તમને પાણીનો પ્યાલો આપશે તે તેનો બદલો જરૂર પામશે ઈસુ ખ્રિસ્તના પક્ષમાં ઉભા રહેનાર લોકો ઈશ્વરના રાજના બાંધકામનું સર્વમાન્ય લક્ષ્ય પોતાના હૃદયમાં રાખે છે તેઓ મારા મતભેદો તેમના આ લક્ષ્યને અવરોધે નહીં એનો તેમણે ખ્યાલ રાખવો જ જોઈએ બેતાળીસમી કલમ જુઓ પાપમાં પાડનાર પ્રલોભનો એ શીર્ષક નીચે બેતાળીસમી કલમમાં લખ્યું છે વળી આ નાનાઓમાંના કોઈને જો કોઈ મારા પરના તેના વિશ્વાસથી દગાવી દે તો એ કરતા એ માણસના ગળે ઘંટીનો મોટો પથ્થર બંધાય અને તે સમુદ્રમાં નંખાય એ સારું છે એકતાળીસ અને બેતાળીસ કલમો ઉપર સામૂહિક રીતે વિચારતા હું તમારા ધ્યાન ઉપર મિત્ર લુક અનુસાર શુભ સંદેશના નવમાં અધ્યાયની અડતાળીસમી કલમ લાવવા માંગુ છું જ્યાં પ્રભુ ઈસુખ્રી જણાવે છે કે તમારામાં જે સૌથી નાનો છે તે જ સૌથી મોટો છે એટલે ઈસુ ખ્રિસ્તની દ્રષ્ટિમાં કોઈ નાના બાળકનો આવકાર કરે

ધોરણોથી મપાય છે મિત્ર તમારો માપદંડ શું છે ખેર આગળ તેતાલીસ થી અડતાળીસ કલમો જોઈએ તો લખ્યું છે તેથી જો તારો હાથ તને મારા પરના વિશ્વાસથી ડગાવી દે તો તેને કાપી નાખ બે હાથ લઈ નરકમાં જ્યાં અગ્નિ કદી હોલવાતો નથી ત્યાં જવું તે કરતા ઠૂઠો થઈને જીવનમાં દાખલ થવું એ તારા માટે સારું છે અને જો તારો પગ તને મારા પરના વિશ્વાસથી ડગાવી દે તો તેને કાપી નાખ બે પગ લઈ નરકમાં જવું તે કરતા લંગડો થઈ જીવનમાં દાખલ થવું તે તારા માટે વધારે સારું છે અને જો તારી આંખ તને પીછે હટ કરાવે તો તેને કાઢી નાખ બે આંખ લઈને નરકમાં જવું તે કરતા કાણો થઈ ઈશ્વરના રાજમાં દાખલ થવું એ તારા માટે સારું છે તમે જુઓ મિત્રો અહીં નરકની વાત કોણ કરે છે ઘણા લોકો એમ માને છે કે ઈસુ ખ્રિસ્ત માત્ર કોમળ ઈસુ છે પણ મિત્રો એકલા ઈસુખ્રિસ્તે જ નરકની વાત કરીશ સંત પાઉલે ક્યારેય નરકની વાત નથી કરી પણ ઈસુએ કરી છે હવે ઈસુ ખ્રિસ્તે નરકની વાત કરી છે ત્યારે આપણે ધ્યાન દઈને તેમની વાત સાંભળવી જોઈએ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે એક જગ્યા છે અને એનું નામ છે 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 મને ખાતરી મિત્ર કે નામની જગ્યા ઈસુ ખ્રિસ્ત વર્ણવે છે એવી જગ્યા આપણા જીવનોમાંથી પાપની બાદ બાકી કરવાનું મહત્વ સમજાવવા માટે ઈસુ ખ્રિસ્તે કડક ભાષા વાપરી છે ઈસુ ખ્રિસ્તના સાચા અનુયાયી બનવા માટે કષ્ટદાયક શિસ્ત કેળવવી જરૂરી હોય છે મિત્ર કોઈ આડા સંબંધોનો ત્યાગ કરવો કોઈ અનુચિત વ્યવસાય છોડી દેવો કોઈ કુટેવ દૂર કરવી એ હાથ કાપી નાખવા જેટલું કષ્ટદાયક લાગે પરંતુ ઈસુ ખ્રિસ્તમાં આપણું સર્વોચ્ચ ધ્યેય ગમે તે ત્યાગ માટે લાયક છે મિત્ર શક્ય હોય એવા નુકસાનની સામે ઈસુ ખ્રિસ્ત મળતા હોય તે વધારે પસંદ કરવા પાત્ર છે ઓગણપચાસ અને પચાસ ક્રમમાં લખ્યું છે ત્યાં તેમનો કીડો કદી મરતો નથી અને અગ્નિ કદી ભૂલવાતો નથી કારણ દરેક જણની અગ્નિ દ્વારા પરીક્ષા થશે મીઠું તો ઉપયોગી છે પણ જો તેની ખારા તે ગુમાવી દે તો તેને કેવી રીતે ખારું કરી શકાય તમારામાં મીઠું રાખો અને એકબીજા સાથે શાંતિમાં રહો આ ઓગણપચાસમી કલમમાંના વિશિષ્ટ શબ્દો દ્વારા પ્રભુ શ્રી ખ્રિસ્તે આપણને પાપના ખતરનાક અને અનંતકાલીન પરિણામની સમજણ આપી છે મિત્ર કીડા અને અગ્નિ આંતરિક અને બાહ્ય પીડા સૂચવે છે આનાથી વધારે ખરાબ પરિસ્થિતિ બીજી શી હોઈ શકે મિત્ર મારા હૃદયની તમારા માટે એ જ પ્રાર્થના છે કે આજે ઈશ્વરના પવિત્ર વચનોમાંથી જે અત્યંત મહત્વની બાબતો આપણા ધ્યાન ઉપર આવી છે એ યાદ રાખવા માટે અને જીવનમાં એનો અમલ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો આમેન મિત્રો ઈસુનું રૂપાંતર એ એક ખાસ ઘટના હતી જે ઈસુને સંપૂર્ણ માનવ તરીકે પ્રગટ કરે છે એ સમયે આપણે મૂસા અને એલિયા પ્રબોધકને પણ ઈસુની સાથે જોઈએ છીએ ઈશ્વરે આકાશવાણી દ્વારા કહ્યું ઈસુનું સાંભળો ઈસુએ યોહાન દસ આઠથી દસમાં કહ્યું જેટલા મારી અગાઉ આવ્યા તેઓ સર્વ ચોર તથા લૂંટારા છે પણ ઘેટાએ તેઓનું સાંભળ્યું નહીં હું બહાર છું મારા દ્વારા જો કોઈ પેસે તો તે ઉદ્ધાર પામશે અને અંદર આવશે અને બહાર જશે અને તેને ચરવાનું મળશે ચોરી કરવા મારી નાખવા તથા નાશ કરવા સિવાય બીજા કોઈ ઈરાદાથી ચોર આવતો નથી તેઓને જીવન મળે અને તે પુષ્કળ મળે માટે હું આવ્યો છું પ્રિય દર્શકો સ્વર્ગના રાજ્યમાં આપણે ઈસુ દ્વારા પ્રવેશ કરી શકીશું તે માટે ઈસુનું સાંભળવું લાભદાયક છે જે હંમેશ માટે ટકી રહેવાનું છે જીવનનું વાસ્તવિક સુખ સત્યમાં શુદ્ધતામાં અને પાપોની ક્ષમામાં રહેલું છે જો તમે હજી સુધી ઈશુનું સાંભળ્યું નથી તો આજે તમારા જીવનને સમર્પિત કરવાનો સમય છે આજે તેમની પાસે આવો અને તે દરવાજામાંથી અનંત જીવનમાં પ્રવેશ કરો તમારો એક નાનકડો નિર્ણય તમને અપાર શાંતિ અને ખુશી આપશે વાલા દર્શકો ઈશ્વર આ પ્રમાણે કરવા આપને મદદ કરો આમેન શું તમને આ કાર્યક્રમ ગમ્યો અત્યારે જ અમને મિસ કોલ કરો